अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखे। आज आपणे जे जोवा मांगीए छे बोट अने कैप्चर कंट्रोल विषय छे, તો એ બે શું છે એ સમજીએ આપણે પહેલાં। આ જે બે શબ્દ છે એને વિશે જો આપણે જોવા માંગતા હોય તો આપણે પહેલું જે જોવા માંગીએ છીએ એ બોટ વિશે છે। ઇંગ્લિશની અંદર આ રીતે આપણે કહી શકીએ કે બોટ ઇઝ એન એપ્લિકેશન ધેટ પરફોર્મ્સ એન ઓટોમેટેડ ટાસ્ક ઓલ્સો નોન એઝ વેબ રોબોટ। બોટ એ એવા પ્રોગ્રામ છે કે જે વેબસાઇટની ઉપર જે પણ બધી વસ્તુ લખવામાં આવેલી છે બધા ફોટોગ્રાફને બધી બાબતોને આપમેળે ચકાસે અને ચકાસીને કંઈક કાર્ય કરે, એટલે કે આપમેળે ઓટોમેટિકલી ચાલતો જે પ્રોગ્રામ હોય એને બોટ કહેવામાં આવે છે। હવે બોટ ઘણો ઉપયોગી પ્રોગ્રામ પણ છે, પણ એની સાથે સાથે જે પ્રોગ્રામ છે એનો ખોટી રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે। જે રોબોટ પ્રોગ્રામ છે એને આપણે આખું રોબોટ નથી બોલતા પણ એકલું બોટ કહીએ છીએ, તો ઘણી વખત એવા પ્રોગ્રામ પણ બનાવવામાં આવે છે કે જે આપમેળે દરેક સાઇટની ઉપર જઈ તમારા નામનું રજિસ્ટ્રેશન કરી દે અથવા તો તમને મેસેજની અંદર અલગ અલગ જે ઈમેલ છે એ મોકલી આપે વગેરે પણ કરતા છે। તો એ બધા એના ખોટા ઉપયોગ પણ છે, અને એ ખોટા ઉપયોગને બંધ કરવા માટે એક બીજો પ્રોગ્રામ બનાવવાની જરૂર પડી, જેને કહેવામાં આવ્યું કેપ્ચર। હવે કેપ્ચર સાદો ઇંગ્લિશ શબ્દ નથી કેપ્ચર, પણ ઘણા બધા શબ્દોને મળી અને આ એક શબ્દ બનાવવામાં આવ્યો કેપ્ચર। હવે કેપ્ચરનો અર્થ થાય છે કે કમ્પ્લીટલી ઓટોમેટેડ પબ્લિક ટર્નિંગ ટેસ્ટ ટુ ટેલ કમ્પ્યુટર્સ એન્ડ હ્યુમન સે પાર્ટ। એનો મતલબ એમ થાય વેબસાઇટની ઉપર એ ચેક કરવું કે કોઈ પણ રજિસ્ટ્રેશન થાય છે કે કોઈ પણ મેસેજ આવે છે તો એ મેસેજ કોઈ બીજા એટલે બોટ પ્રોગ્રામ દ્વારા આવે છે કે પછી એક વ્યક્તિ ખરેખર વેબસાઇટની ઉપર એના પોતાના કોમ્પ્યુટરની સામે બેસી અને એ પોતે એન્ટર કર્યું છે, એટલે કે માણસ દ્વારા એન્ટર કરવામાં આવી રહ્યો છે બધો ડેટા કે કોઈ પ્રોગ્રામ દ્વારા એન્ટર કરવામાં આવી રહ્યો છે એ ચકાસવા માટે જે પ્રોગ્રામ બનાવવામાં આવ્યો જેને કેપ્ચર કહેવામાં આવ્યું। તો જો તમે અમારી આ અભ્યાસી .com વેબસાઇટ પહેલાં જોઈ હોય તો તમને ખ્યાલ હશે અમારો સંપર્ક કરો પેજ હતું, તો જે પણ વ્યક્તિ અમારી વેબસાઇટ જોતો હોય એ વ્યક્તિ પોતાનું નામ ઈમેલ લખી અને કંઈ પણ માહિતી અમારા સુધી પહોંચાડી શકે। કેપ્ચર પ્રોગ્રામ છે એ તમને અહીંયા જોવા મળે છે। કોઈ વ્યક્તિ એવું કરી શકે કે કોઈ બીજો પ્રોગ્રામ ચલાવે કે જે પ્રોગ્રામ દ્વારા ઘણી બધી મેલ અમને મોકલી આપે, અથવા એવું કરી શકે કે દરરોજના કે દર 5 મિનિટના અલગ અલગ એડવર્ટાઇઝ વગેરે આ બોક્સની અંદર ટાઈપ કરી સર્વરની ઉપર મોકલી આપે। એ એક મોટો પ્રોબ્લેમ હતો વેબસાઇટની ઉપર અને એની માટે આ કેપ્ચર કંટ્રોલ બનાવવામાં આવ્યો। એની અંદર શું થાય કે વ્યક્તિ પોતાનું નામ ઈમેલ અને માહિતી બોટ જેવા કોઈ પ્રોગ્રામથી આપમેળે લખી દઈ શકે, પણ આ જે ચિત્ર છે એ એને દેખાશે નહીં અને એ ચિત્ર એણે આ બોક્સની અંદર લખવાનું અને ત્યાર પછી આ બટન ક્લિક કરશે તો જ આ જે માહિતી છે એ સર્વર પર સબમિટ થશે, અધરવાઇઝ એ સર્વર પર સબમિટ નહીં થાય। ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે જ્યારે નવા યુઝર બનાવવાની બાબત આવે કે કોઈ પણ આવી રીતે મેસેજ સેન્ડ કરવાની બાબત આવે વગેરેની અંદર બોટ દ્વારા બનાવેલો પ્રોગ્રામ છે એ ઘણું બધું ખરાબી કરી શકતું હતું અને વેબસાઇટની ઉપર એને લીધે એ થતું હતું કે ઘણી બધી એડવર્ટાઇઝની વગેરેની જે મેલ છે એ તમારા સર્વરની ઉપર આયા કરે, તો એ ના થાય એટલા માટે આ કેપ્ચર પ્રોગ્રામ છે એ આપણે ચાલુ કરવાની જરૂર પડે છે। અહીંયા તમે આ રીતના કેપ્ચર પ્રોગ્રામ ચાલુ જોઈ શકો છો। કેપ્ચરમાં ઘણા બધા સુધારા વધારા પણ કરવામાં આવ્યા અને એટલા માટે એના અલગ અલગ વર્ઝન બનતા ગયા। તો આ જે કેપ્ચર પ્રોગ્રામ છે ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યો, તો એની અંદર આપણે જોઈએ કે જે પોપ્યુલર કેપ્ચર પ્રોગ્રામ છે એની અંદરના બે પ્રોગ્રામ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા માંગીએ છીએ। જે પહેલું છે એ રીકેપ્ચર પ્રોગ્રામ છે। હવે રીકેપ્ચર ગૂગલ દ્વારા બનાવવામાં આવેલું છે અને એની જો વેબસાઇટ જોઈએ તો આ વેબસાઇટની ઉપર તમે જઈ આ રીકેપ્ચર પ્રોગ્રામ છે એની વિશેની બધી માહિતી જાણી શકો, એને તમારે વેબસાઇટની અંદર કનેક્ટ કરી શકો। અને એ જ રીતે જે બીજો પ્રોગ્રામ આપણે જોવા માંગીએ છીએ એ બોટ ડિટેક્ટ નામનો પ્રોગ્રામ છે અને બોટ ડિટેક્ટ માટેની આ વેબસાઇટ છે કે જે વેબસાઇટની ઉપર જઈને પણ તમે તમારી વેબસાઇટ માટે એ પ્રોગ્રામને ડાઉનલોડ વગેરે કરી શકો છો। તો આના પછી આપણે એ જોઈએ છે કઈ રીતે આપણે આ બંને પ્રોગ્રામને ડાઉનલોડ વગેરે કરવું। પહેલી વેબસાઇટ જોઈએ તો એ બોટ ડિટેક્ટની છે, તમારા બ્રાઉઝરની અંદર capture.com લખીને એન્ટર આપશો એટલે તમને આ સાઇટ જોવા મળશે। આ આખી એની સાઇટ છે કે જેની અંદર અહીંયા બધી અલગ અલગ બાબતો તમને જોવા મળે છે કે ASP માટેનું કેપ્ચર છે, જાવા માટેનું કેપ્ચર છે, PHP માટે છે,
તમે કોઈ પણ પ્રોગ્રામ વાપરતા હોય, જો કે આ આખા પ્રોગ્રામ દરમિયાન આપણે ASP ડોટ નેટની બાબતો જોઈશું, પણ જો આપણે એ પ્રોગ્રામ વાપરતા હોય તો આના કોઈ પણ પ્રોગ્રામની ઉપર તમે ક્લિક આપી અને એની માહિતી આપણે જોઈ શકો. તો જો ધારો કે તમે આ ASP ડોટ નેટ કેપ્ચર પર ક્લિક આપશો તો તમને આ રીતની વેબસાઇટ જોવા મળશે. હવે એ વેબસાઇટની અંદર તમને અહીંયા બધી માહિતી આપવામાં આવેલી છે અને એ માહિતીની સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ત્રણે ત્રણ વર્ઝન ASP ને આપવામાં આવે છે. કે ધારો કે તમે ASP નું MVC વાપરતા હોય તો એના અહીંયા સ્ટેપ્સ આપવામાં આવે છે. એની અંદર પણ અહીં બીજા બધા સ્ટેપ ભણવામાં આવે છે કે તમે MVCના જો અલગ અલગ વર્ઝન વાપરતા હોય તો એ કઈ રીતે એડ કરવું, એને સ્ટેપ બાય સ્ટેપ 1 2 3 4 કરી અને જ આખું બધી બાબતો આપવામાં આવી છે. કઈ રીતે કોડ લખવો, શું લખવો, એ બધી જ બાબતો અહીંયા બતાવવામાં આવેલી છે. તો આ MVC માટે છે. એ જ રીતે આ જે છે એ વેબ બ્રાઉઝર માટે છે. વેબ બ્રાઉઝર માટેના પણ બધા સ્ટેપ આપવામાં આવ્યા છે. અને છેલ્લે આપણે જે અત્યારે જોઈ રહ્યા છે એ વેબ ફોર્મ્સ માટેના પણ અહીંયા સ્ટેપ 1 2 3 4 કરીને જ આપવામાં આવ્યું છે કે કઈ રીતે આપણે આપણા વેબ પેજની અંદર કનેક્ટ કરી શકીએ, એ અહીંયા બધી માહિતી આપવામાં આવેલી છે. તમે પોતે આ વેબસાઇટની ઉપરથી આ બધી બાબતો રીડ કરી એ પ્રમાણે તમારા વેબ પેજની અંદર કનેક્ટ કરશો તો તમારું આ જે બોટ ડિટેક્ટ છે એ ચાલુ થઈ જશે. આ એક્ઝામ્પલની અંદર આ ગૂગલનું રીકેપ્ચર વિશે બતાવ્યું છે અને એટલા માટે આપણે બોટ ડિટેક્ટને બહુ ડિટેલની અંદર જોતા નથી, પણ ગૂગલને આપણે વધારે વાપરીએ છીએ. પણ ગૂગલ જો કે થોડું કોમ્પ્લિકેટેડ છે બનાવવું, એટલે જો તમને ના ફાવતું હોય ગૂગલની અંદર બનાવવાનું તો તમે બોટ ડિટેક્ટની અંદર પણ બનાવી શકો, એ થોડું ઇઝી છે. પણ આટલા સ્ટેપ છે એ અહીંયાથી આપણે જોઈએ છે. તો હવે આપણે જો ગૂગલનું રીકેપ્ચર વિશે જોઈએ તો જે સાઇટ આપવામાં આવી તમે જેવી રીતે એન્ટર કરશો તો અહીંયા રીકેપ્ચરનો મેઇન વેબસાઇટ આવી જશે. હવે એની અંદર તમે અહીં જોઈ શકો છો કે મારું જે એકાઉન્ટ છે એ ગૂગલનું એકાઉન્ટ ઓલરેડી ચાલુ છે. જો તમારું ગૂગલનું એકાઉન્ટ ચાલુ નહીં હોય તો તમને ડાયરેક્ટલી આ નહીં દેખાય, પણ તમને સાઇન ઇન માટેની જે સ્ક્રીન છે બતાવવામાં આવશે અને તમે એક વખત સાઇન ઇન થઈ જશો ત્યાર પછી તમને આ જે સાઇટ છે એ બતાવવામાં આવશે. હવે આ સાઇટની અંદર તમે જોશો આપણને પૂછવામાં આવ્યું છે કે લેબલ અને ત્યાર પછી અહીંયા બધા અલગ અલગ વર્ઝન આપણને બતાવવામાં આવેલા છે. પહેલામાં પહેલી તો લેબલની અંદર આપણે એ ટાઈપ કરવાનું છે કે આપણે કઈ વેબસાઇટ માટે અને શા માટે બનાવી રહ્યા છે. તો અહીંયા આપણે કોઈ પણ નામ આપી શકીએ. ધારો કે મારી વેબસાઇટ છે મફત શીખો, તો અહીંયા હું મફત શીખો લખી શકું. આ યાદ રાખજો ફક્ત આપણા જાણ માટે છે, એટલે આખું વેબસાઇટનું નામ આપણે અહીંયા ના લખીએ અથવા .com વગેરે ના લખીએ તો પણ ચાલે. એટલે ધારો કે અત્યારે હું આ ફક્ત લોકલ હોસ્ટ પર બતાવું છું અને એટલા માટે હું અહીંયા ખાલી આવી રીતે લોકલ હોસ્ટ લખીશ તો પણ ચાલશે. હું આ રીતે લોકલ હોસ્ટ અહીંયા લખી દઈશ, અહીંયા સ્મોલ લેટરમાં અને એવી રીતે લખવાની જરૂર નથી. જો હું અહીંયા મારી વેબસાઇટનું નામ રાખું તો હું આ રીતે મફત શીખવાવું છૂટું છૂટું પણ લખી શકું. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ નામ ફક્ત આપણા જોવા માટે છે. એટલે અત્યારે હું લોકલ હોસ્ટ માટે બનાવું છું એટલે મેં અહીંયા ફક્ત લોકલ હોસ્ટ લખ્યું. ત્યાર પછી મને ત્રણ ઓપ્શન આપવામાં આવે છે કે હું રીકેપ્ચર વર્ઝન 2 વાપરવા માંગુ છું, કે ત્યાર પછી ઇનવિઝિબલ રીકેપ્ચર વાપરવા માંગુ છું, કે પછી એન્ડ્રોઇડ માટે વાપરવા માંગીએ છીએ. તો એમાંથી કોઈ પણ આપણે પસંદ કરી શકીએ, પણ અત્યારે આપણે વેબસાઇટ માટે જોઈએ છે એટલે આપણે આ પહેલું સિલેક્ટ કરીશું. એટલા માટે આપણે આને જેવું ક્લિક કરીશું તો નીચે તમને ડોમિન પૂછવામાં આવશે કે તમારું ડોમિન નેમ કયું છે એક્ઝેક્ટલી. તો હવે જે તમારું ડોમિન નેમ હોય એ તમારે લખવાનું જશે. ધારો કે મારી વેબસાઇટનું નામ છે મફત શીખો, એટલે તમારી જે પણ કંઈ વેબસાઇટ હોય એનું નામ અહીંયા લખવાનું રહેશે. જો કે હું આ રીતે લખું તો મારી રીતે આ રીતે આખું લખવાનું રહેશે કે મફત શીખો. અહીંયા આપણે આખું નામ લખવાનું રહેશે mafatsikho.com. પણ અત્યારે આ વેબસાઇટ નથી એટલે હું તમને ફક્ત આ સિમ્પલ કોમ્પ્યુટરની ઉપર બતાવું છું અને એટલા માટે એને આપણે લોકલ હોસ્ટ લખીશું. જે આપણે અહીંયા લખીએ છીએ તે જ લખવાનું છે, પણ આ વખતે આપણે યાદ રાખવાનું છે કે લોકલ હોસ્ટ આપણે આ રીતે લખવાની જરૂર પડશે. તો લોકલ હોસ્ટ અહીંયા લખી અને ત્યાર પછી આપણે આ જે એક્સેપ્ટ રીકેપ્ચરનું એ છે એની પર ક્લિક કરી દઈશું અને ત્યાર પછી આપણે આ રજિસ્ટર બટન પર ક્લિક કરીશું. આ વેબ પેજ જોવા મળશે કે જેની અંદર તમને જોવા મળશે કે લોકલ હોસ્ટ જે રજિસ્ટ્રેશન છે એ થઈ ગયું છે અને એની કયું ડોમેઇન છે તે પણ અહીંયા બતાવવામાં આવે છે. અને અહીંયા નીચે બીજી થોડીક માહિતી બતાવવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા આપણને બે કી આપવામાં આવે છે. હવે આ અગત્યની બાબત છે કે જે આપણે નોંધમાં લેવાની છે કે એક સાઇટ કી અહીંયા આપવામાં આવે છે, બીજી સિક્રેટ કી આપવામાં આવે છે. હવે આ દરેક માટે અલગ અલગ હશે. આ અત્યારે મારા કોમ્પ્યુટર માટે છે, આ કી વાપરીશ તો મને મારા લોકલ કોમ્પ્યુટરની ઉપર જોવા મળશે, પણ આ કી જે છે એ તમારા કોમ્પ્યુટરમાં નહીં ચાલે. એટલે તમારે તમારી કી અલગથી બનાવવી પડશે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી સ્ટેપ 1 અહીંયા બતાવવામાં આવ્યું છે કે આ આપણે હેડ સેક્શનની અંદર એડ કરવાનું છે આ બાબત. અને આ બાબત જે છે એ આપણું એક્ઝેક્ટલી કંટ્રોલ છે, જે જગ્યાએ આપણને એક કેપ્ચર કંટ્રોલ આપણને જોઈતું હોય એ જગ્યાએ આ કોડ કોપી કરવાનો છે કે જેની અંદર ઓલરેડી આપણી જે
સાઇટ કી છે એ અહીંયા એડ કરી દેવામાં જ આવે છે, અને જો તમે કોઈ જગ્યાએ તમે પોતે આ લખતા હોય તો પછી તમારે આ સાઇટ કી અહીંયાથી લઈ અને અહીંયા કોપી કરવાની થશે. તો આપણે એ પ્રોગ્રામની અંદર પણ જોઈશું, અને ત્યાર પછી સર્વર સાઇટ પ્રોગ્રામિંગ માટે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે, અને નીચે આપણે બતાવવામાં આવ્યું છે આ જે કી છે અત્યારે આ લોકલ હોસ્ટ માટે ચાલે છે. જો તમે બીજા કોઈ ડોમેન વગેરે એડ કરવા માંગતા હોય તો અહીંયા તમે ક્લિક કરી અને એડ કરી શકો, અને ત્યાર પછી સેવ ચેન્જીસ પણ કરી શકો. અથવા જો તમે આ લોકલ હોસ્ટ કાઢી નાખવા માંગતા હોય તો ગમે ત્યારે પણ તમે એવું ઈચ્છતા હોય કે કોઈ જે વેબસાઇટ તમે રજીસ્ટર કરી હોય એને કાઢી નાખી હોય તો પછી આ ડિલીટ કી છે એ ડિલીટ કીનો ઉપયોગ કરીને તમે કાઢી પણ નાખી શકો છો. તો આ જે પહેલું સ્ટેપ હતું એ થઈ ગયું, આપણી વેબસાઇટને રીકેપ્ચર માટે રજીસ્ટર કરી દીધી. હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે વેબ પેજ બનાવવાનું. હવે આ 38 નંબરનું એક્ઝામ્પલ આપણે જોવા માંગીએ છીએ કે યુઝ ઓફ ગૂગલ રીકેપ્ચર વર્ઝન 2 ફોર વેલિડેશન. હવે એની અંદરના આ જે બધા સ્ટેપ છે એ ઓલરેડી આપણે કર્યા, આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા કે આપણે ગૂગલનું સાઇન ઇન કરી ત્યાર પછી વેબસાઇટની ઉપર જઈ અને આપણે આપણી વેબસાઇટ જે છે લોકલ હોસ્ટ એ લોકલ હોસ્ટને અત્યારે આપણે રજીસ્ટર કરી દીધેલી છે અને એની માટેના જે કોડ છે એ પણ આપણને મળી ગયા છે. ત્યાર પછીનું સ્ટેપ આપણે કરીએ અને એ આપણે છે કે વિઝ્યુઅલ સ્ટુડિયો આપણે ચાલુ કરીએ અને એક નવી વેબસાઇટ આપણે બનાવવાની છે. આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ. હવે આ વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આપણે એક નવી વેબસાઇટ બનાવવાની છે, આપણે ફાઇલમાં જઈશું, ન્યૂમાં જઈશું, વેબસાઇટમાં જઈશું, સી શાર્પ લઈ, ASP.NET એમટી વેબસાઇટ લઈ. તો અહીંયા સી કોલન ASP એક્ઝામ્પલની અંદર જાય છે જ્યાં આપણને વેબસાઇટ 1 નામ નથી જોઈતું, પણ અહીંયા આપણને મેન્યુઅલમાં બતાવ્યું છે કે આપણને નો બોટ એક્ઝામ્પલ નામ વેબસાઇટ બનાવી છે, અને એટલા માટે આપણે આ વેબસાઇટ કાઢી નાખી અને અહીંયા લખી દઈશું નો બોટ એક્ઝામ્પલ, અને ત્યાર પછી ઓકે પર ક્લિક આપી દઈશું એટલે તરત જ આપણી વેબસાઇટ આવી જશે. આ અત્યારે એમ્પ્ટી હશે. હવે એની અંદર 3 નંબરનું જે સ્ટેપ બતાવવામાં આવ્યું છે એ કરવા માટે આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો છે એને ફૂલ સ્ક્રીન કરી દઈએ, અને આખા સોલ્યુશન માટે આપણે એડ કરવું છે, નહીં કે આપણે ફક્ત એક વેબ પેજ માટે એડ કરવું હોય. જો એક વેબ પેજ માટે એડ કરવું હોય તો આપણે રજીસ્ટર કરીને પણ કરી શકીએ, પણ આપણે આખા સોલ્યુશન માટે કરવું છે કે જેથી 2-3 પેજની અંદર વાપરવું હોય તો આપણે વાપરી શકીએ, અને એટલા માટે આપણે આખા સોલ્યુશનની અંદર એડ કરવા માટે ટૂલ્સમાં જઈશું, ન્યુગેટ પેકેજ મેનેજરમાં જઈશું, અને એની અંદર મેનેજ ન્યુગેટ પેકેજ ફોર સોલ્યુશન જે ઓપ્શન છે એની પર ક્લિક આપીશું. એ આપીશું એટલે તરત જ લોડ થઈ આ રીતની સ્ક્રીન તમને દેખાશે, જેની અંદર બધા બીજા બધા ઘણા બધા પેકેજ તમને દેખાશે. આપણને જે પેકેજ જોઈએ છે આપણે સર્ચ કરવું છે, એટલે આપણે અહીંયાથી અને રીકેપ્ચર ટાઈપ કરીશું એટલે એને સર્ચ કરવાનું શરૂ કરશે, અને જે પેકેજ છે એ અહીંયા અવેલેબલ છે એટલે આપણે એને પર ક્લિક કરીને એને સિલેક્ટ કરી લઈશું. તો તમને ઇન્સ્ટોલ બટન જોવા મળે છે, તો એ ઇન્સ્ટોલ બટનની ઉપર તમે ક્લિક કરશો એટલે તરત જ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થઈ જશે. અહીં બીજી બધી બાબતો આપવામાં આવેલી છે તમે વાંચી શકો, પણ અત્યારે મને ખબર છે એટલે હું ડાયરેક્ટલી ઇન્સ્ટોલ પર ક્લિક આપું. તો જેવું તમે ઇન્સ્ટોલ પર ક્લિક આપશો એટલે તરત જ આવી રીતે ઇન્સ્ટોલેશન ચાલુ થઈ જશે, અને તમને પૂછવામાં આવશે રીકેપ્ચર તમારે ઇન્સ્ટોલ કરવું છે, તો આપણે ઓકેમાં આવી જઈએ અને ઓકે પર ક્લિક આપીશું એટલે થોડી વારની અંદર આખું ઇન્સ્ટોલ થઈ અને ફિનિશ મેસેજ બતાવશે કે હવે આખું ઇન્સ્ટોલ થઈ ગયું છે. એક વખત આપણે ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે બહાર ક્લિક આપી દઈશું એટલે આપણું આજે એ છે એ બંધ થઈ ગયું, અને ત્યાર પછી આ વિન્ડોને પણ બંધ કરી દઈશું. અહીંયા તમને જોવા મળે છે રીકેપ્ચર છે, અહીંયા ટીક માર્ક આવી જાય છે કે આ ઇન્સ્ટોલ થઈ ગયું છે, અને અહીંયા પણ એ અનઇન્સ્ટોલ બટન આવી ગયું. ધારો કે તમારે આને પાછું કાઢી નાખવું હોય તો અહીંયા આવી અને આ અનઇન્સ્ટોલ બટન આપી અને તમે જે વેબસાઇટ છે એની અંદરથી રિમૂવ કરી શકો. અત્યારે હવે આપણે જોઈએ કે કઈ રીતે એ કામ કરે છે, અને એટલા માટે આપણે પહેલાં તો આને બંધ કરી દઈએ. બંધ કરી દીધા પછી અહીં સોલ્યુશન એક્સપ્લોરરમાં આપણે જોઈશું તો આપણને જોવા મળશે કે આપણને બે વસ્તુ એડ થઈ ગયેલી જોવા મળે છે. એક બિન ફોલ્ડર એડ થઈ ગયેલું જોવા મળે છે. બિન ફોલ્ડરની અંદર રીકેપ્ચરની DLL ફાઇલ છે એ ઓટોમેટિકલી આવી ગઈ, એનો જે રેફરન્સ વગેરે છે એ પણ સેટ થઈ ગયો, અને એની સાથે સાથે આ package.config ફાઇલ આવી ગઈ. જો તમે એની પર ડબલ ક્લિક આપી જોશો તો અહીંયા તમને જોવા મળશે એક પેકેજ ફાઇલ આવી ગયેલી આપણને જોવા મળે છે રીકેપ્ચરની, એ પણ બતાવે છે. હવે જો આની સાથેનું એક્ઝામ્પલમાં આપણે આગળનું સ્ટેપ જોઈએ તો આગળના સ્ટેપ કરવા માટે આપણે પહેલાં આને સાઇટ પર લઈ લઈશ અને આ રીતે આપણે ગોઠવી દઈએ. 4 નંબરનું બતાવે છે કે આપણે 38 નંબરનું વેબ પેજ છે એ એડ કરવાનું છે. આપણે અત્યારે જે આ પહેલું એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર ફક્ત આપણે એટલું ચેક કરીએ છીએ કે આપણું જે આ રીકેપ્ચર પ્રોગ્રામ છે એ આપણા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં કઈ રીતે એડ કરવું, અને આપણે એને બરોબર એડ કરી શકીએ છીએ કે નહીં, અને એને આપણે બરોબર ચાલુ કરી શકીએ છીએ એટલું જોઈશું. અને ત્યાર પછીના બીજા એક્ઝામ્પલની અંદર આપણે એ જોઈશું કોન્ટેક પેજ સાથે કઈ રીતે આપણે કનેક્ટ કરી શકીએ. તો આપણે પહેલાં આ પેજ એડ કરવા માટે આ વેબસાઇટ છે એના નામની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું, એડમાં જઈશું અને ડાયરેક્ટલી વેબ ફોર્મ લઈ લઈશું. અહીંયા નામ આપીશું EX38
38 નંબરનું એક્ઝામ્પલ છે આપણું, અને ઓકે કરી દઈશું. આપણે આ રીતના વેબ પેજ જોવા મળી જશે. ત્યાર પછી આ વેબ પેજ આપણે બનાવવું છે, એકદમ નાનું જ વેબ પેજ છે. હવે જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે બે લેબલ અને એક બટન એડ કરવું છે. આપણે પહેલાં ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ અને ડિઝાઇન વ્યૂની અંદર ડીયુ ટેગની અંદર આપણે ક્લિક આપી દઈશું. અત્યારે આપણે આ સોલ્યુશન એક્સપ્લોરરને થોડી વાર બંધ કરીશું અને એની અંદર આપણે આ રીતનું બનાવવું છે. આપણે પહેલાં લેબલ પર ડબલ ક્લિક આપીને લેબલ લાવી દઈશું, એની પાછળ ક્લિક આપી એન્ટર એન્ટર આપી, અને અહીંયા વચ્ચે આપણે જે ગૂગલનું રીકેપ્ચર કંટ્રોલ છે એ લાવવું છે. એટલે આપણે અત્યારે કશું નથી કરતા, પણ એક એન્ટર આપી અને ત્યાર પછી આપણે નીચે એક લેબલ લઈ લઈએ, બીજું ડબલ ક્લિક આપીને એક બીજું લેબલ લઈ લીધું આપણે. ત્યાર પછી એની પાછળ ક્લિક આપી એન્ટર એન્ટર આપી અને એક બટન કંટ્રોલ લઈ લીધું. આ રીતનું બની ગયું. હવે એની બધી પ્રોપર્ટી આપણે સેટ કરતા જઈએ અને ત્યાર પછી વચ્ચે આપણે જે ગૂગલનો કોડ છે આપણે એડ કરતા જઈશું. આપણે પહેલાં પ્રોપર્ટી વિન્ડોને પિન કરી દઈશું અને ટૂલ બોક્સ આપણને જરૂર નથી તેને બંધ કરી દઈએ. પહેલું લેબલ આપણે પકડીશું, ટેક્સ્ટમાં જઈશું અને થોડું મોટું પણ આપણે કરી દઈએ અને ટેક્સ્ટની અંદર ગૂગલ રીકેપ્ચર ટુ ટેસ્ટ એ લખી, ત્યાર પછી ફોન્ટમાં જઈ ડબલ ક્લિક આપીને બોલ્ડ કરી દઈશું અને સાઇઝને આપણે એક્સ લાર્જ કરી દઈશું. ત્યાર પછી આપણે લેબલ ટુને પકડીશું. અહીંયા આપણે બધા મેસેજીસ આપવા માંગીએ છીએ એટલે આપણે એની આઈડી ચેન્જ કરવાની થશે અને આપણે કરીશું LBL ડિસ્પ્લે, એન્ટર આપી દઈશું. ટેક્સ્ટ કાઢી નાખ્યું છે એટલે ટેક્સ્ટ પર ક્લિક આપી બેકસ્પેસ આપી અને એન્ટર આપી દઈશું. ત્યાર પછી આપણે બટનની પ્રોપર્ટી સેટ કરી છે, આપણે બટનને પકડીશું, આઈડીમાં જઈશું, આપણે લખીશું BUT સબમિટ, એન્ટર આપી દઈશું. ટેક્સ્ટની અંદર સબમિટ લખી અને એન્ટર આપી દીધું. આ બની ગયું. આપણને કહેવામાં આવ્યું છે કે કોપી ફોલોઈંગ જાવા સ્ક્રિપ્ટ કોડ ફ્રોમ ગૂગલ એડમિન પેજ. તો હવે આપણે જેમ પહેલાં જોઈ ગયા હતા એ પેજ આપણે પાછું ચાલુ કરીએ. તો આ પેજ હતું, એ પેજની અંદર આપણને અહીંયા બધો કોડ આપવામાં આવ્યો છે. તો આ આખો ટેગ છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ, કંટ્રોલ સી કરીને આપણે કોપી કરી લઈશું અને આપણે પાછા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જઈશું. વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર સોર્સ વ્યૂમાં આપણે જવાનું છે અને સોર્સ વ્યૂની અંદર હેડ ટેગ જે છે અહીંયા આપણને હેડ ટેગ જોવા મળે છે. હેડ ટેગની અંદર ટાઇટલ ટેગની પાછળ આપણે ક્લિક આપી એન્ટર આપીને અહીંયા જગ્યા બનાવી દઈશું અને કંટ્રોલ વી કરીને એને પેસ્ટ કરી દઈશું. જે ગૂગલનો જાવા સ્ક્રિપ્ટનો કોડ છે એ અહીંયા આપણે એડ કરી દીધો. ત્યાર પછી આપણે આપણા મેન્યુઅલમાં જોઈએ, આપણે કહેવામાં આવ્યું છે કે બીજું આ કેપ્ચર માટેનો કંટ્રોલ છે એટલે ડીયુ ટેગ છે, એ ડીયુ ટેગ આપણે એડ કરવો છે આ વચ્ચે. એટલે આપણે અહીંયા કર્સરને રાખીશું. હવે આપણે ડિઝાઇન વ્યૂની અંદર જોઈ પણ શકીએ કઈ જગ્યાએ કોપી થાય છે. તો જો અહીંયા કર્સર છે તો આ જગ્યાએ આપણને જોઈએ છે એટલે આપણે ત્યાં કર્સર રાખી દીધું. સોર્સ વ્યૂમાં જતા રહ્યા અને આપણે અહીંયા આ BR પહેલાં અહીંયા આપણને જોઈએ છે એટલે આપણે અહીંયા એક એન્ટર આપીને જગ્યા બનાવી દઈએ. ત્યાર પછી આપણે ફરી પાછા આપણા ગૂગલના પેજમાં જઈશું અને અહીંયાથી આપણે આ જે ડી વાળો ટેગ હતો એ આખો ટેગ કોપી કરી લઈશું. એટલે સિલેક્ટ કર્યો, કંટ્રોલ સી કરીને આપણે કોપી કર્યો, વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જઈશું અને આ જગ્યાએ આપણે પેસ્ટ કરી દઈશું. આટલું સેવ પણ કરી દઈએ અને ત્યાર પછી ડિઝાઇન વ્યૂની અંદર જોઈશું તો અહીંયા વચ્ચે ગૂગલનું રીકેપ્ચર કંટ્રોલ છે એ જોવા મળશે. એટલે આ રીતનું આપણું પેજ બની ગયું. ત્યાર પછી આપણે મેન્યુઅલમાં જોઈએ, નોટ લખવામાં આવેલી છે કે આપણે સાઇટ કી છે એ ખાસ ધ્યાન રાખીને કોપી કરવાની છે. તો હું ફરી વખત એકવાર યાદ કરાવી દઉં કે આ અત્યારે જે સાઇટ કી અહીંયા એડ થઈ ગયેલી જોવા મળે છે એ મારા લોકલ હોસ્ટ કોમ્પ્યુટર માટે છે અને એ તમારા કોમ્પ્યુટરમાં નહીં ચાલે. તમારે આ રીતે પહેલાં પ્રોસેસ કરી આખું રજિસ્ટ્રેશન કરવું પડશે. અને જો તમે આ કોડ અહીંયા ડાયરેક્ટલી ટાઈપ કરીને લખતા હોય, આ કોડ તમે ડીયુ વગેરે બધું ટાઈપ કરીને લખતા હોય, આ જે સાઇટ કી છે એ સાઇટ કી તમારે આ નથી લખવાની, પણ જે તમારી કી હોય તે લખવાની છે એ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે મેન્યુઅલની અંદર જોઈએ તો હવે આપણે બધું કોડ બિહાઇન્ડની અંદર લખવાનું છે. એટલે આપણે પહેલાં તો ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ, સાથે સાથે આપણે આ જે પ્રોપર્ટી વિન્ડો છે એને પણ બંધ કરી દઈએ. અહીંયા માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીએ અને વ્યૂ કોડ કરીશું. વ્યૂ કોડ કરીશું એટલે આપણને એની CS ફાઇલ દેખાઈ જશે. હવે આ CS ફાઇલની અંદર પહેલામાં પહેલું આપણે ત્રણ કોડ લખવાનો છે, યુઝિંગ IO, ત્યાર પછી યુઝિંગ નેટ અને યુઝિંગ વેબ ફોર સિરિયલાઇઝેશન. ત્રણ કોડ આપણે અહીંયા લખી દઈએ પહેલા. હવે અત્યારે મારી પાસે લખેલા તૈયાર છે અને એટલા માટે હું અહીંયા એન્ટર કરી અને હું સીધું પેસ્ટ કરી દઉં છું કે જેથી વધારે આપણો ટાઈમ ના બગડે. પછી આ બધી લાઇબ્રેરી આપણે શા માટે એડ કરી એ હું તમને કોડની અંદર સમજાવું છું. તો આપણે પહેલાં ત્રણ લાઇબ્રેરી એડ કરી દીધી, ત્યાર પછી આપણે એક કોડ ફોલ્ડર એડ કરવાનું છે. આપણે ફરી પાછા સોલ્યુશન એક્સપ્લોરરમાં જઈશું અને સોલ્યુશન એક્સપ્લોરરની અંદર અહીંયા આપણને એક ફોલ્ડર જોઈએ છે. એટલા માટે આપણે આપણા વેબસાઇટના નામની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપી એડમાં જઈશું, એડ ASP ફોલ્ડરમાં જઈશું અને એની અંદર અહીંયા એપ કોડ આપવામાં આવ્યું છે. તો એપ કોડ પર ક્લિક કરીશું એટલે એપ્લિકેશન કોડ માટેનું ફોલ્ડર આવી જશે.
હવે એ એપ્લિકેશન કોડની અંદર આપણે એક ક્લાસ લખવો છે, એ જે એપ કોડ ફોલ્ડર બન્યું એની ઉપર જ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું, એડમાં જઈશું અને અહીંયાથી ડાયરેક્ટલી ક્લાસ લઈ લઈશું. ક્લાસ લઈશું એટલે આપણે ક્લાસ નેમ પૂછશે. હવે અહીંયા ક્લાસ નેમ આપણે કહેવામાં આવ્યું છે કેપ્ચર વેલિડેટ આપણે લેવું છે. અહીંયા આપણે લખી દઈશું કેપ્ચર વેલિડેટ, એ લખી અને આપણે ઓકે પર ક્લિક આપી દઈશું એટલે એક નવો ક્લાસ બની જશે. હવે આ આખો ક્લાસ અહીંયા એડ થઈ જશે, બધું બીજું બધું આપણે એમ જ રહેવા દઈશું. જો આપણે કદાચ બધું કાઢી નાખવાની ઈચ્છા હોય તો બધું કાઢી નાખીએ, કારણ કે આ કોડની કંઈ જરૂર પણ નથી. અહીંયા તમને બતાવે છે ક્વિક એક્શનની અંદર રિમૂવ અનનેસેસરી યુઝિંગ, એટલે આ બધા યુઝિંગની જરૂર નથી અત્યારે અને આમાં આપણને જરૂર નથી એટલે આપણે બધાને કાઢી નાખીશું. આ સમરી પણ આપણે કાઢી નાખીશું એટલે આપણે ખાલી આટલો જ કોડ રહેવા દઈશું. કન્સ્ટ્રક્ટરની પણ અત્યારે જરૂર નથી એટલે આખો કન્સ્ટ્રક્ટર સિલેક્ટ કરીને પણ આપણે ડિલીટ કરી દઈશું. 12મા સ્ટેપમાં પણ જે રીતે બતાવ્યું છે એટલું આપણે કરવાનું છે કે અહીંયા પબ્લિક સ્ટ્રીંગ સક્સેસ નામનું એક પ્રોપર્ટી બનાવવાની છે અને ગેટ અને સેટ કરવાનું છે. તો ગેટર સેટર આપણે બધું બાબતો જાણીએ છીએ પ્રોગ્રામિંગની અંદર, એ પ્રમાણે આપણે અહીંયા લખી દઈએ. અત્યારે નાનો જ કોડ છે તો હું ડાયરેક્ટલી લખી દઉં છું કે પબ્લિક સ્ટ્રીંગ પ્રોપર્ટી છે એનું નામ આપણે આપવું છે કે સક્સેસ, એટલે જ્યારે આપણે ગૂગલ પરથી રિસ્પોન્સ મેળવીએ ત્યારે એ સક્સેસ થયો છે કે નહીં એ ચેક કરવા માટે છે, એટલે એની અંદર આપણે ગેટ અને સેટ લખી દઈશું. આટલી બાબત આપણે લખી દીધી. આ એક નાનો જ ક્લાસ છે એકદમ, પણ આપણે બધા પેજની અંદર જરૂર છે એટલે આપણે અલગથી લખેલો છે. એને સેવ કરી દઈએ અને એને ક્લોઝ પણ કરી દઈએ. આટલી લાઈન લખીને આપણે એને સેવ કરીશું. ત્યાર પછી 13મા સ્ટેપની અંદર આપણે કહેવામાં આવ્યું છે પબ્લિક પાર્સેલ ક્લાસની અંદર આપણે કેપ્ચર વેલિડેટ માટેનો પ્રોગ્રામ લખવાનો છે. તો એ પ્રોગ્રામ આપણે લખી દઈએ. હવે એ પ્રોગ્રામ પબ્લિક પાર્સેલ ક્લાસ છે એની અંદર લખવાનો છે એટલે આપણે જનરલી પેજ લોડની નીચે લખીએ છીએ એટલે આપણે અહીંયા આખો પ્રોગ્રામ લખી દઈશું. તો અત્યારે મારી પાસે તૈયાર છે એટલે મને પેસ્ટ કરી દઉં. પેસ્ટ કરી દીધો અને એની સાથે સાથે જે બધી અમુક લાઇન જે છે એને પણ આપણે સેટ કરવાની જરૂર પડશે એટલે એ પણ આપણે સેટ કરીએ. એટલે આપણે બધી લાઇનોને એક સરખી કરી દીધી, જ્યાં આપણે વર્ડ માટે એન્ટર વગેરે આપ્યું હોય તો એ આપણે કાઢી નાખવાની જરૂર પડશે. હવે આ પ્રોગ્રામને આપણે સમજીએ છીએ. સમજતા પહેલાં આપણે જોઈએ કે આપણને 14 નંબરના સ્ટેપની અંદર કહેવામાં આવ્યું છે કે આપણી સિક્રેટ કી છે એ અહીંયા એડ કરવાની છે. એટલે આપણે આપણા ગૂગલવાળા પેજની અંદર જઈશું અને ગૂગલના એડમિન પેજની અંદરથી આપણે આજે સિક્રેટ કી છે સિલેક્ટ કરી લઈશું. કીબોર્ડ પરથી કંટ્રોલ સી કમાન્ડ આપીશું, પાછા વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર જઈશું અને અહીંયા આપણે આજે શબ્દ છે કે યોર સિક્રેટ કી એટલાને સિલેક્ટ કરી અને પછી કંટ્રોલ વી કરીશું એટલે એ નીકળી જશે, એને બદલે આખી કી આપણી પેસ્ટ થઈ જશે. આપણે આટલું કરી અને સેવ કરી દઈએ. ત્યાર પછી ફરી પાછા આપણે મેન્યુઅલની અંદર જોઈએ. આપણને હવે સબમિટ બટનની ઉપર આટલો કોડ લખવાનો કહેવામાં આવ્યો છે એટલે આપણે પાછા ASPX ફાઇલમાં જઈશું. સબમિટ બટનની ઉપર એનું હેન્ડલર લાવવા માટે અહીંયા ડાયરેક્ટલી આપણે ડબલ ક્લિક કરીશું, બ્યુટી સબમિટ ક્લિક હેન્ડલર મળી જશે અને એ હેન્ડલરની અંદર આપણે આટલો કોડ લખવાનો છે. તો મારી પાસે અત્યારે તૈયાર છે એ કોડ એટલે હું એને પેસ્ટ કરી દઉં, ત્યાર પછી આપણે એને સમજીએ. એટલે આ થઈ ગયું. ત્યાર પછી આપણને કહેવામાં આવ્યું છે કે સેવ ઓલ કરી અને આપણે રન કરવાનું છે. પહેલાં તો એને ફૂલ સ્ક્રીન કરી દઈએ. ASPX ફાઇલની અંદર આપણે જતા રહીશું, માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. વ્યૂ ઇન બ્રાઉઝરની અંદર આ રીતે આપણો લેવલ જોવા મળે છે. ત્યાર પછી આખો કંટ્રોલ આવી ગયેલો આપણે જોવા મળે છે અને ગૂગલની અંદરથી બધી સ્ટાઇલ વગેરે બતાવી દેવામાં આવે છે અને સબમિટ બટન આપણને આપવામાં આવે છે. હવે જો કંઈ પણ વસ્તુ કર્યા વગર, એટલે ધારો કે આપણે આની અંદર બધી ડેટા લખી દઈએ, અત્યારે આપણે કોઈ બીજા ડેટા વગેરે નથી લીધું, ફક્ત એક લેબલ લીધું છે કે જેની અંદર આપણને એ બતાવવામાં આવશે કે આપણે ટેસ્ટ પાસ કર્યો છે કે નથી કર્યો. ટેસ્ટ પાસ કર્યા વગર સીધું જો આપણે સબમિટ બટન પર ક્લિક આપવાની કોશિશ કરીશું તો જેવું સબમિટ બટન પર ક્લિક આપીશું એટલે આપણને બતાવશે કે નોટ વેલિડ, પ્લીઝ વેલિડ બાય રીકેપ્ચર. એટલે આ એક મેસેજ ક્યાંથી આવે છે તે પણ આપણે પ્રોગ્રામિંગમાં જોવાનું છે. ત્યાર પછી જો આપણે આની પર આપણે ક્લિક આપીશું તો તરત જ પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા પછી જો ગૂગલના કોમ્પ્યુટરને એવું લાગશે કે તમે ખોટી રીતે ચેકિંગ કરી રહ્યા છો તો પછી આવી વધારેની માહિતી પણ પૂછવામાં આવશે અને જો ના લાગે તો અહીંયા ટીક માર્ક આવી જશે, જે ટીક માર્ક આપણે થોડી વાર પછી જોઈએ. પણ અત્યારે આપણને આ બતાવવામાં આવ્યું એટલે એની અંદર એ બતાવે છે કાર હોય એવી ઇમેજ સિલેક્ટ કરવાની કહેવામાં આવ્યું છે. અહીંયા આપણને એક કાર જોવા મળે છે એટલે આપણે આને ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા એક બીજી કાર જોવા મળે છે એટલે આપણે એને ક્લિક કરીશું અને ત્રીજી કાર જે છે એ આપણને અહીંયા જોવા મળે છે, અહીંયા ક્લિક કરીશું એટલે આ ત્રણ કાર આપણને જોવા મળે છે એ આપણે સિલેક્ટ કરી લીધી. અને ત્યાર પછી આપણે આ વેરીફાઈ બટન પર ક્લિક આપીશું એટલે તમને જોવા મળશે કે તરત જ વેલિડેટ થઈ ગૂગલના સર્વર પરથી આપણને કહી દેવામાં આવ્યું બરોબર છે એટલે ટિક માર્ક કરી દેવામાં આવ્યું, આપણે હ્યુમન છીએ એ આપણને અહીંયા બતાવવામાં આવે છે. અને ત્યાર પછી જો આપણે સબમિટ બટન પર ક્લિક આપીશું તો તરત જ આપણે બતાવવામાં આવશે વેલિડ બાય ગૂગલ, વેલિડેટ થઈ ગયું છે અને ગૂગલમાંથી વેલિડેટ થઈને બરોબર બહાર આવી ગયું છે આપણને અહીંયાથી જોવા મળે છે.
તો આટલી વસ્તુ કેવી રીતે થાય છે એ પ્રોગ્રામમાં આપણે સમજવાની છે. તો એને આપણે પહેલાં તો અહીંથી ક્લોઝ કરીશું, અને જો વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આપણે પ્રોગ્રામ જોઈએ, આપણા સીએસ ફાઇલની અંદર આપણે જઈશું તો આપણે આ ત્રણ લાઇબ્રેરી એડ કરેલી હતી, અને ત્યાર પછી આપણે આ એક વેલિડેટ ફંક્શન એડ કરેલું હતું. તો એ આપણે સમજીએ, પણ એ પહેલાં આપણે બટન ક્લિક જોઈએ કે જ્યારે પણ આપણી બટન પર ક્લિક થાય, એટલે જો તમને અહીંયા બતાવું તો અહીંયા સબમિટ બટન પર ક્લિક કરીએ ત્યારે આ બધી વસ્તુ કરવાની છે. એટલે આપણે જેવું સબમિટ બટન પર અહીંયા ક્લિક કરીએ છીએ આ પ્રોગ્રામ ચાલુ થશે, અને એ પહેલાં ચેક કરશે કેપ્ચર વેલિડેટ નામના ફંક્શનને કોલ કરશે. એટલે જો વેલિડેટ થશે તો એ આપણને મેસેજ આપી દેશે કે વેલિડ બાય ગૂગલ લેબલ છે એનો ફોર કલર ગ્રીન કરી દેશે. પણ જો ના વેલિડેટ થયું હોય તો એ નીચે આવી જશે એલ્સની અંદર, જે લેબલ છે એનો કલર રેડ કરી દેશે અને આપણને મેસેજ આપી દેશે કે નોટ વેલિડ, પ્લીઝ વેલિડ બાય રીકેપ્ચર. તો આ આપણે ઓલરેડી થતું જોઈ ગયા કે જેવું આપણે આ બટનની ઉપર જો એમનેમ ક્લિક આપી દઈએ છીએ તો આપણને આ મેસેજ બતાવી દે છે, પણ જો આપણે વેલિડેટ કરીને ક્લિક આપીએ છીએ તો આ મેસેજ આપે છે. પણ હવે આ જે વેલિડેટ ફંક્શન છે એ અગત્યનું છે, એટલે આપણે એને સમજીએ. અહીં આપણે ઉપર વેલિડેટ ફંક્શન લખ્યું છે, જેની અંદર સૌથી પહેલામાં પહેલું તો ગૂગલમાંથી જે રિસ્પોન્સ આવે છે એ રિસ્પોન્સ આ જી રીકેપ્ચર રિસ્પોન્સ નામના ફિલ્ડની અંદર HTMLમાં સ્ટોર કરવામાં આવે છે, જે આપણને એ લોકોની વેબસાઇટ પર કહેવામાં આવેલું હતું. ગૂગલ એડમિન વાળા પેજની ઉપર આપણે પાછા જઈએ તો અહીંયા આપણને બતાવવામાં આવેલું છે કે આપણા જે રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ આપણને જી રીકેપ્ચર રિસ્પોન્સ નામના ફિલ્ડની અંદર આપવામાં આવશે. તો એ આપણે અહીંયા યુઝ કરીએ છીએ, આપણે રિક્વેસ્ટમાંથી એ ફિલ્ડને પકડી લઈએ છીએ અને એ આપણા પ્રોગ્રામની અંદર રિસ્પોન્સ બાય ગૂગલ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરીએ છીએ. એ જ રીતે આપણે અહીંયા સિક્રેટ કી સ્ટોર કરી રાખી છે કે આપણી સિક્રેટ કી છે. ત્યાર પછી વેલિડેટને પહેલી વખતમાં ફોલ્સ કરી દઈએ છીએ, ગૂગલના સર્વરને કનેક્ટ કરીએ છીએ. આપણે અહીંયા HTTP વેબ રિક્વેસ્ટ અહીંયાથી લીધેલી છે અને એ વેબ રિક્વેસ્ટ આપણે આ ગૂગલનું જે સાઇટ છે એની પર કનેક્ટ કરીએ છીએ, અને આપણે આ બે વસ્તુ મોકલવાની છે, જે રિસ્પોન્સ ત્યાંથી આવ્યો હોય તે અને આપણી જે સિક્રેટ કી હોય તે. એટલે આપણે અહીંયા પ્રોગ્રામમાં જોઈશું તો અહીંયા આ આખું એક વાક્ય બને છે કે આપણી સિક્રેટ કી એડ કરશે અને રિસ્પોન્સ તરીકે જે રિસ્પોન્સ ગૂગલ તરફથી આવ્યો હોય તે એડ કરશે. એટલે બધી વસ્તુ આપણે ત્યાં મોકલીએ છીએ અને એ રિક્વેસ્ટ નામના વેરિયેબલની અંદર હશે. ત્યાર પછી આપણે ટ્રાય કેચ લગાવ્યું છે. ટ્રાય કેચમાં પણ જો કંઈ ભૂલ થાય તો આપણે એક્સેપ્શનને થ્રો કરી દઈએ છીએ, અથવા તો અહીંયા તમે મેસેજ પણ આપી શકો કે જે આપણે અગાઉના પ્રોગ્રામમાં કર્યું છે એ રીતે આજે LBL છે એની અંદર આપણે મેસેજને થઈ શકીએ છીએ. પણ અત્યારે આપણે એને એક્સેપ્શન થ્રો કરી દઈએ છીએ. ટ્રાયની અંદર આવી અને આપણે વેબ રેસ્પોન્સને યુઝિંગમાં એડ કર્યું છે. ત્યાર પછી સ્ટ્રીમ રીડર લીધેલું છે, આપણે જે ત્યાંથી રિસ્પોન્સ આવ્યો એને રીડ કરીએ છીએ. કેમ, કારણ કે ગૂગલ તરફથી જે રિસ્પોન્સ આપવામાં આવશે એ આખો એન્ક્રિપ્ટેડ હશે, અને એ એન્ક્રિપ્ટેડ રિસ્પોન્સને આપણે આપણી સિક્રેટ કી વાપરી અને પહેલાં તો સિરિયલાઇઝ કરવાની જરૂર પડશે. એટલા માટે અહીંયા આપણે જાવાસ્ક્રિપ્ટ સિરિયલાઇઝેશન વગેરે વાપરેલું છે. તો તમે અહીંયા જોશો કે આ જે લાઇબ્રેરી છે આપણે એની માટે વાપરેલી હતી. પહેલાં તો ચેક કરીએ છીએ, સિરિયલાઇઝ કરીએ છીએ અને એ જે જેસન આવે એની ગેટ અને સેટ જે આપણે ક્લાસ લખેલો હતો એ ક્લાસના ઓબ્જેક્ટમાં કરીએ છીએ ડેટા નામના. તો અહીંયા હું તમને ફરી પાછું એક વખત બતાવું કે આપણે આ ક્લાસ લખેલો હતો, આ ક્લાસની અંદર ગેટ અને સેટ બે જ વસ્તુ લખેલી હતી. એ ગેટ અને સેટ આપણે અહીંયાથી કરીએ છીએ કે આપણે ડેટાને સેટ કરીએ છીએ કે આપણે જે પણ આન્સર મળ્યો હોય તે અહીંયા લઈએ છીએ. ત્યાર પછી આપણે ડેટામાંનો સક્સેસ જે આપણે ત્યાં લીધેલું હતું, અહીંયા તમે જોશો તો આ જે સક્સેસ નામનો વેરિયેબલ લીધેલો હતો એ સક્સેસ નામનો વેરિયેબલ આપણે અહીંયા ચેક કરીએ છીએ કે જે સક્સેસ નામના વેરિયેબલમાં જે સ્ટોર હોય એ વેલિડની અંદર સ્ટોર કરવામાં આવે. એટલે વેલિડેટ થયું હશે તો ટ્રુ હશે, નહીં વેલિડેટ થયું હશે તો ફોલ્સ હશે. જે પણ વસ્તુ હોય એ અહીંયાથી આપણે રિટર્ન કરી દઈએ છીએ અને એ રિટર્ન કરેલું સીધું અહીંયા આવે છે. જો ફોલ્સ આવશે તો એ એલ્સમાં જતું રહેશે અને ટ્રુ આવશે તો અહીંયા આવતું રહેશે. એટલે આ રીતના જે ગૂગલમાંથી રિસ્પોન્સ આવે છે એ રિસ્પોન્સને ડિસિરિયલાઇઝ કરવો પડે છે અને ડિસિરિયલાઇઝ કર્યા પછી એને આપણે ચેક કરીએ છીએ. તો આટલો પ્રોગ્રામ તમે લખશો તો તમારું આ જે કેપ્ચર કંટ્રોલ છે એ બરોબર ચાલુ થઈ જશે. આ કેપ્ચર કંટ્રોલને તમે વેબસાઇટની અંદર નવા યુઝર ક્રિએટ કરવા માટે કે કોઈપણ મેસેજ માટે વગેરે માટે આપણે વાપરી શકીએ. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હૈ તો યે વિડિયો કો લાઇક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બઢેગી તભી હમ નયે મુફ્ત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હૈ કે આપ લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે.
अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।